નમસ્કાર સૌ વિદ્યાર્થી મિત્રો, હું હરકિશન દરજી, અંબોડ પ્રાથમિક શાળા, તાલુકો માણસા, જિલ્લો ગાંધીનગર. આજે આપણે ધોરણ 8ની અંદર વિદ્યુત પ્રવાહના રાસાયણિક અસરની પ્રવૃત્તિઓ કરીશું, જેની અંદર આપણે પાણીના વિદ્યુત વિભાજનની પ્રવૃત્તિ કરીશું. તો ચાલો આપણે પ્રવૃત્તિ શરૂ કરીએ. અહીં આપણી પાસે જોઈશે એક બેટરી, બે વાયર, બે પેન્સિલ, જે બંને છેડે આપણે છોલેલી રાખવાની છે, એટલે કે બંને છેડા ગ્રેફાઇટના દેખાવા જોઈએ. પાણી ભરેલો ગ્લાસ અને પાણીની અંદર આપણે થોડુંક મીઠું ઓગાળવાનું છે, જેના કારણે વિદ્યુત વિભાજનની પ્રક્રિયા ઝડપી થશે. તો ચાલો આપણે તેને પરિપથ પૂર્ણ કરીએ. અહીં આપણે બેટરીના ઋણ છેડા અને ધન છેડાને વારાફરથી પેન્સિલને આવી રીતે ગોઠવી અને ત્યારબાદ અહીં જોડવાનું છે. ત્યારબાદ આપણે પાણીના વિદ્યુત વિભાજનની પ્રક્રિયા જોઈ શકીશું. આપણે પાણીના વિદ્યુત વિભાજનની ઘટના જોઈ શકીએ છીએ અને બંને છેડા પર આપણને વાયુઓ નીકળવાના કારણે પરપોટા જોવા મળે છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે ઋણ ધ્રુવ છે તેના પર આપણને વધુ માત્રામાં પાણીના પરપોટા જોવા મળે છે. તો ઋણ ધ્રુવ પર આપણને હાઇડ્રોજન વાયુ જોવા મળે છે, જ્યારે ધન ધ્રુવ પર આપણને ઓછો વાયુ જોવા મળે છે. તો ધન ધ્રુવ પર આપણને ઓક્સિજન વાયુ મળે છે. પાણીનું બંધારણ છે H2O, એટલે કે હાઇડ્રોજનના બે પરમાણુ અને ઓક્સિજનનો એક પરમાણુ. તો અહીં હાઇડ્રોજનના બે પરમાણુ હોવાના કારણે આપણે હાઇડ્રોજન છે તે વધુ માત્રામાં હોવાને કારણે અહીં પરપોટા વધુ દેખાય છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે ધન ધ્રુવ છે તે ધન ધ્રુવ પર આપણને ઓક્સિજન વાયુ મળે છે અને ઋણ ધ્રુવ પર હાઇડ્રોજન વાયુ મળે છે. અહીં આપણને એનોડ ઉપર ઓક્સિજન વાયુ મળે છે અને કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ મળે છે. એનોડ જે છે તે ધન ધ્રુવ છે અને કેથોડ જે છે તે ઋણ ધ્રુવ છે. તો આ પ્રમાણે આપણે પાણીના વિદ્યુત વિભાજનની ઘટનાનો પ્રવૃત્તિ દ્વારા અભ્યાસ કર્યો. ધન્યવાદ સૌ વિદ્યાર્થી મિત્રો.